જૂનાગઢ, માંગરોળ અને માળિયાહાટીના તાલુકાને જોડતો નવો ફાસ્ટેગ સર્વ થઈ રહ્યો છે ત્યારે 8-10 ગામના ખેડૂતોએ કર્યો વિરોધ। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ગરોદર ગામેથી ફોરટ્રેક હાઈવે જેતપુર સોમનાથ પસાર થઈ છે અને ગરોદરથી આંત્રોલી સુધીનો ફોરટ્રેક બનાવવાનો નવો સર્વ કરવામાં આવ્યો છે, જેમાં જુસરથી માંગરોળ તાલુકાના સકરાણા, લાંબોરા, ઢોલાણા, પટગામ, સુલતાનપુર, ગોરે, ચંદવાણા, નગીજણા, ફરઘંટા, બામણવાડા સહિતના ગામોમાંથી આ ફોરટ્રેક હાઈવે બનવાની યોજના ઘડાઈ રહી છે અને આ રોડનો સર્વે શરૂઆત કરતાની સાથે જ આંદોલનના ભણકારા વાગ્યા છે। પોરબંદર સોમનાથ હાઈવે પણ હાલ 7 કિલોમીટર ઘરું કામ પાસેથી હાઈવે નવો બનાવવામાં આવેલો, તો પછી નવો હાઈવે બનાવવાનું શું કારણ? માંગરોળ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ ભાવેશ ડાભીએ આજે માંગરોળ મુકામે તમામ ગામોના સરપંચોને બોલાવી આ ફોરટ્રેક નહીં બનવા દેવા વિરોધ કરાયો હતો। આ બાયપાસ બનાવી સરકારના પૈસાનો વિવેશ કરવા તેવું લાગી રહ્યું છે। આ તમામ સરપંચોને લેટરપેડ ઉપર ફોરટ્રેક નહીં બનાવવા લેખિત રજૂઆતો કરાઈ હતી અને મામલતદાર માંગરોળને આવેદન આપીને આ ફોરટ્રેક અહીંથી પસાર નહીં કરવા જણાવ્યું હતું। જો અહીંથી આ ફોરટ્રેક પસાર થાય તો હજારો ખેડૂતોની જમીન સંપાદન થાય, જેથી ખેડૂતોને ધારા બંને જેથી અહીંયા આ રોડ નહીં કરવા લેખિતમાં જણાવ્યું છે, જ્યારે સરપંચ એસોસિએશન ખેડૂત આગેવાનોએ પણ ટેકો આપ્યો હતો અને આવેદનમાં જોડાયા હતા। આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે માંગરોળ તાલુકાના ગામો 70% ખેડૂતો ખેતી આધારિત જ છે, જેથી કરી આ હાઈવેનું સર્વ બંધ રાખી હમણાં બનાવેલ હાઈવે પહોળો કરવામાં આવે। જીતુ પરમાર, ZSTV, માંગરાળી।